નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ભાવેશ ઇન નોલેજમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે ક્લાસ થ્રી સ્પેશિયલ કરંટ અફેર્સની ચર્ચા કરીશું આપણે આજનો કોર્ટ છે સેલ્ફ ડિસિપ્લિન મેક્સ ઓલ થિંગ્સ પોસિબલ બરાબર ડિસિપ્લિન આપણે આ શબ્દ વારંવાર સાંભળ્યો જશે કે જ્યારે આપણે સ્કૂલમાં હતા ત્યારે કંઈક આ તો બહુ ડિસિપ્લિન છોકરો છે મતલબ શાંતિથી નીતિ નિયમોમાં રહેવાવાળો છોકરો છે બસ એ જ પદ્ધતિ અહીંયા લાગુ પડે છે કે ડિસિપ્લિન એક વસ્તુ માત્ર આપણે જે સ્કૂલમાં ભણીએ એટલા પૂરતું નથી તે કામ ધંધામાં પછી આપણે જ્યારે સ્ટડી કરીએ છીએ ત્યારે પછી કોઈ બી તમારે નિયમિત પ્રવૃત્તિ માટે ડિસિપ્લિન હોવું જરૂરી છે મતલબ કન્ટિન્યુઅસ જે પણ એફર્ટ નાખો છો એને આપણે ડિસિપ્લિનને કહી શકીએ છીએ તો સેલ્ફ ડિસિપ્લિન મેક્સ ઓલ થિંગ્સ પોસિબલ એટલે જ્યારે પણ તમે ડિસિપ્લિનમાં તમે કોઈ પણ કામ કરો છો ત્યારે તમારે બધી જ વસ્તુ શક્ય બને છે આપણે જ્યારે ભણતા હોઈએ બરાબર છે કે અત્યારે આપણે મતલબ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરીએ છીએ તો એક દિવસ મેં બાર કલાક વાંચી લીધું અને પછી બીજા દિવસે હું ત્રણ કલાક જ વાંચું તો એ ડિસિપ્લિન નથી બરોબર રેગ્યુલર તમે સાત આઠ કલાક કે નવ કલાક જે બી તમારી મહેનત કન્ટિન્યુઅસ રાખશો તો તમારી જે પણ તમે તે હેતુ નક્કી કર્યો છે તે પરિપૂર્ણ ચોક્કસ થશે બરોબર આજે આપણે કરંટ અફેરની ચર્ચા કરીશું કરંટ અફેરમાં આજે આપણે ઓગણીસ મેનું કરંટ ડિસ્કસ કરીશું ચાલો પ્રથમ આર્ટિકલ છે આજનો નવીન શ્રીવાસ્તવ નવીન શ્રીવાસ્તવ જે છે નેપાળના ભારતના નવા રાજદૂત તરીકે નિમણૂક પામી છે બરાબર નવા રાજદૂત તરીકે ભારતનો પડોશી દેશ છે નેપાળ નેપાળની રાજધાની છે આપણે કાઠમંડુ આપણે થોડા થોડા ફેક્ટ નીચે જોતા જઈશું આપણે જોઈ શકો છો નવીનભાઈ શ્રી શ્રીવાસ્તવનો ફોટો છે ત્યાં બરાબર છે નેક્સ્ટ આપણે આર્ટિકલની ચર્ચા કરીશું અજય પરિમલ અજય પરિમલે પરિમલ ગ્રુપ જે છે એના ચેરમેન છે આ બ્રિટિશ સરકાર જે છે મતલબમાં ઇંગ્લેન્ડના સરકાર જે છે એમને વેપાર ક્ષેત્રમાં સુધાર અને સહયોગ કર્યો છે બરોબર ભારત અને વેપાર વચ્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે વેપાર થાય છે એમાં સુધારણ માટેનો સહયોગ બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવે છે તો પુરસ્કારનું નામ થોડુંક યાદ રાખી લેજો કમાન્ડર ઓફ ધ ટુકડે ટુકડે યાદ રાખશું બરાબર છે કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર બરોબર કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર આ એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવે છે કયા સામ કયા હેતુ માટે તેમને સન્માનિત કરવામાં આવે છે તો વેપાર ક્ષેત્રની અંદર સુધાર અને સહયોગ માટે બ્રિટિશ સરકારે તેમને એવોર્ડ આપ્યો છે નીચે તમે અજયભાઈનો ફોટો જોઈ શકો છો નેક્સ્ટ આપણે આર્ટિકલની ચર્ચા કરીશું પંચતત્વ બગીચા મતલબ પંચતત્વ ઉદ્યાન છે પંચતત્વ ઉદ્યાન છે કે બગીચા બંને કહેવાય છે આને બરાબર તો પંચતત્વે જે ઉદ્યાન છે તે આપણે દિલ્હી રાજધાની જે છે દિલ્હી એની અંદર તેનું નિર્માણ કરવામાં આવ્યું છે પંચતત્વ આપણને ખ્યાલ હોય તો જે પંચતત્વ કયા છે તો કે જળ વાયુ આકાશ પૃથ્વી અને અગ્નિ આ પંચતત્વનો સમાવેશ કરી મતલબ પંચ તત્વની થીમ આધારિત આ બગીચો બનાવવામાં આવ્યો છે બરોબર નેક્સ્ટ આપણે આર્ટિકલની ચર્ચા કરીશું ફરીથી સ્પોર્ટ્સનો એક આર્ટિકલ છે સ્પોર્ટ્સ હંમેશા તમારે ફોકસ કરવું જ પડશે કારણ કે પાંચ માર્ક્સ જેટલું તો પૂછાય જ છે એટલે તમે ઇગ્નોર તો ક્યારેય ના કરી શકો બરોબર નાના ન્યૂઝના પણ એકા જ સવાલ હોય છે નાના મતલબ નેશનલ લેવલના સ્ટેટ લેવલના કોઈ મોટી રમત હોય તો એમાં ઇન્કલુડ કરતા હોય છે તો એને પણ આપણે ક્યારે ઇગ્નોર ન કરવો જોઈએ તો આજે આપણે ચર્ચા કરીશું કે સિનિયર મહિલા ચેમ્પિયનશિપ બરોબર કે બારમી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ બરોબર એનું આખું નામ છે હોકી ઇન્ડિયા સિનિયર વુમન્સ નેશનલ ચેમ્પિયનશિપ છે બરાબર બે હજાર બાવીસનું જે આયોજન કર્યું કઈ જગ્યાએ આયોજન થયું હતું કે મધ્યપ્રદેશના ભોપાલની અંદર આયોજન થયું હતું બરાબર મધ્યપ્રદેશના ભોપાલની અંદર આયોજન થયું હતું તો આ કોણ જીત્યું છે તો કે ઓડિશા જીત્યું છે કોને હરાવીને તો કે કર્ણાટકને હરાવીને ઓડિશા જીત્યું છે બરાબર આર્ટિકલ ફરીથી એકવાર જોઈ લે કે સિનિયર મહિલા ચેમ્પિયનશિપ કઈ સંસ્કરણ હતું તો કે બારમું ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું તો મધ્યપ્રદેશના ભોપાલમાં અને કોણ વિજેતા બન્યું તો કે ઓડિશા અહીંયા નીચે તમ આપણે ઓડિશાની ટીમનું આપણે જોઈ શકીએ છીએ નેક્સ્ટ આર્ટિકલ મોસ્ટ એમ્પી બની શકે છે ની નેક્સ્ટ આર્ટિકલ છે કોમન્થવેલ્થ ગેમ્સ બે હજાર બાવીસ છે બરોબર તે કઈ જગ્યાએ આયોજિત કરવામાં આવશે મેન તો સ્થળ આપણા માટે રહેશે જ અને સ્થળનો ક્વેશ્ચન હોય જ છે એટલે તમારે ફોકસ કરવું જ પડશે બરોબર છે કોમન્થવેલ્થ ગેમ્સનું આયોજન બ્રિટનના બરિંગમ બરિંગઘમ શહેરની અંદર બરિંગઘમ શહેરની અંદર આયોજિત કરવામાં આવશે એનો આપણે મેસ્કોટ છે બરાબર મેસ્કોટ છે પેરી પેરી શું છે કે મલ્ટી કલર બુલ બરો મલ્ટી કલર બુલ એટલે બે અંદર ઓસ્ટ્રેલિયાની વિક્ટોરિયાની શહેરમાં આયોજિત થશે બે હાજર છવ્વીસમાં ક્યારેક એવા આવનારી ઇવેન્ટના પણ પ્રશ્નો પૂછી લે છે કે બે હાજર બાવીસ ની કોમન થવેલ્થ અહીંયા બ્રિટનમાં યોજાય તો બે હાજર છવ્વીસ ની ક્યારે બે હાજર છવ્વીસ ની કયા સ્થળે યોજાશે તો ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં આયોજિત થશે નીચે તમે જોઈ શકો છો કે પ્રથમ કોમન્સવેલ અંદર આયોજિત કરવામાં આવી હતી દર ચાર વર્ષે તેનું આયોજન થાય છે અહીંયા ભરીંગમ બે હજાર બરોબર નેક્સ્ટ આપણે વાત કરીશું કે યોજના એક યોજનાનો ફરીથી આપણે પ્રારંભ કરવામાં આવ્યો છે યોજના છે સુપોષિત સુપોષિત માં અભિયાન જે આની પહેલા પણ હતું એનું દ્વિતીય ચરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે દ્વિતીય ચરણનો પ્રારંભ છે ઓમ બિરલા દ્વારા કરવામાં આવ્યો છે ઓમ બિરલા બરોબર જે રાજસ્થાનના કોટા શહેરથી કર્યો છે જે ઓમ બિરલાની લોકસભાની જે સીટ છે ત્યાંથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ યોજના સુપોષિત અભિયાન યોજના શું છે કે ગર્ભાવસ્થા દરમિયાન નવ મહિનાની પોષણ કીટ આપવામાં આવે છે બરોબર પ્રત્યેક મહિનાના સ્વાસ્થ્ય ચકાસણી ગણવામાં આવે છે કે કોઈ બી રિપોર્ટ હોય કે આ સમયાંતરે જે ગર્ભાવસ્થામાં રિપોર્ટ કરાવવાનો છે તેની દર મહિને ચકાસણી કરવામાં આવે છે અને નવ મહિના માટે પોષણ કીટ આપવામાં આવે છે કે જેથી કરીને આવનારો બાળક અને માતા બંને તંદુરસ્ત રહે એના પર વધુ ફોકસ આપવામાં આવે છે મેનથી યાદ રાખજો કે સુપોષિત અભિયાન નું દ્વિતીય ચરણ ક્યાંથી લાગુ કરવામાં આવ્યું તો રાજસ્થાનના ઓમ દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું નેક્સ્ટ આપણે વાત કરીશું આપણા પડોશી દેશ સાથે આપણા વડાપ્રધાન મુલાકાતે ગયા છે તો નરેન્દ્રભાઈ મોદી છે નેપાળની મુલાકાતે ગયા છે તેમાં શિક્ષણ અને જળ વિદ્યુત ક્ષેત્રે છ કરારો કરવામાં આવે છે યાદ રાખજો મિત્રો કે જળ વિદ્યુત આપણે જે નેપાળથી ભારતમાં જે નદીઓ આવે છે ત્યાં ડેમ બાંધીને ત્યાં આપણે જળ વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ તો આ જળ જે વિદ્યુતનું ઉત્પાદન કરીએ છીએ એના ક્ષેત્ર બાબતે અહીંયા ત્યાં કરાર કરવામાં આવ્યા છે ફેક્ટ યાદ રાખી લઈશું કે જે નેપાળના જે પીએમ છે શેર બહાદુર દેવવા છે આપણા નેપાળની રાજધાની કાઠમંડુ છે જે આપણે આગળની પણ સ્લાઇડમાં જોયું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે બરોબર નેક્સ્ટ આપણા આર્ટિકલની ચર્ચા કરીએ તો ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે બે હજાર બાવીસ બરોબર ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ઉજવવામાં આવે છે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ આના દ્વારા ઓગણીસો સિત્યોતેરથી દર વર્ષે ઉજવવામાં આવે છે ક્યારથી ઓગણીસો ને થી ઉજવવામાં આવે છે થીમ ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે ધ પાવર ઓફ મ્યુઝિયમ્સ બરોબર ધ પાવર ઓફ મ્યુઝિયમ્સ ધ પાવર ઓફ મ્યુઝિયમ્સ યાદ રાખી લેજો ક્યારે પણ તમને એવું લાગે કે આ વસ્તુ યાદ નથી રહેતી બે ત્રણ વખત પોતાની જાતે જ રિપીટ કરી લેવાની કોઈ પણ વસ્તુ હોય ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ ઓગણીસો સિત્યોતેરથી થી ઉજવવામાં આવે છે ધ પાવર ઓફ મ્યુઝિયમ તેની થીમ છે આ વખતની થીમની જે પોસ્ટર તમે જોઈ શકો છો નેક્સ્ટ આપણે આર્ટિકલની વાત કરીએ કે વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ મોસ્ટ આઈએમપી બની શકે છે મોસ્ટ 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 આઈએમપી છે બરોબર આનો અલગથી એક વિડીયો બનાવું છું આંતર વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ અને વડનગર સાથે સંકળાયેલા બધા જ એમસીક્યુ એક વિડીયો બનાવીને આજ સાંજ સુધીમાં અપલોડ કરી દેવાનો છું તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પર તમને વિડિયો મળતા રહે આની પહેલાં મેં થોમસ કપનો પણ વિડીયો અપલોડ કરેલો છે તો જરા એ પણ જોઈ લેજો થોમસ કપના અમે લગભગ પંદરથી સોળ મોસ્ટ એમપી એમસીક્યુ આપ્યા છે અને નીચે એક ફેક્ટરનું ફેક્ટર સાથે પાંચથી છ ફેક્ટ આપેલા છે બરોબર તો એ તમે કવર કરશો તો થોમસ કપમાં ક્યાંથી પણ પ્રશ્ન પૂછ્યા છે ને તો તમને આવડશે એવી જ રીતના હું વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ અને વડનગર સાથે સંકળાયેલા એમસીક્યુ માત્ર ને માત્ર એમસીયુક્યુ ટોપિક ડિસ્કસ નહીં કરીએ એમસીક્યુ એવી રીતના મૂકીશ કે આખા એક ટોપિક જ બની જશે બરોબર તો વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદનો ફરીથી એક અલગથી એક વિડીયો બનાવું છું પણ આ હાલ પૂરતું આપણે થોડા ફેક્ટ જોઈ લઈએ કે વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ છે બરોબર કે એ પરિષદ કયા હેતુ માટે ઉજવવામાં આવ્યો હતો તો હેતુ યાદ રાખી લેજો કે પુરાતત્વીય વારસા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મતલબ આપણે જે છે બરોબર કે સાંસ્કૃતિક વારસો છે એને પ્રોત્સાહન આપવા માટે આ વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું તો આયોજન કઈ જગ્યાએ કરવાનું તો પ્રશ્ન પૂછાઈ જાય તો કન્ફ્યુઝ ના થતા વડનગરની અંદર નહોતું કરવામાં આવ્યું બરોબર આ પરિષદ જે છે કાઉન્સિલ એનું જે આપણે અહીંયા છે તે વડનગરની અંદર નહીં તે ગાંધીનગર મહાત્મા મંદિરની અંદર તેનું મહાત્મા મંદિર બરોબર ગાંધીનગર મહાત્મા મંદિરની અંદર તેનું આયોજન કરવામાં આવ્યું હતું અઢાર મે બે હજાર અઢાર મે બે હજાર બાવીસથી લઈને વીસ મે સુધી બરાબર ત્રણ દિવસની આયોજન હતું અઢાર ઓગણીસ ને વીસનું બરાબર છે એ એક યાદ રાખી લેજો કે આપ કો કન્ફ્યુઝન સો ટકા થવાની શક્યતા રહેલી છે કે વડનગર આંતરરાષ્ટ્રીય પરિષદ કીધું છે તો વડનગરમાં આયોજિત થયું હશે એવું નથી આપણે મહાત્મા મંદિર ગાંધીનગરની અંદર આયોજિત થયું હતું બરાબર આપણે યાદ રાખી લેજો કે આ કોના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું કે ગુજરાત સરકારના કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય મંત્રાલયના સહયોગથી કરવામાં આવ્યું હતું નેક્સ્ટ આપણે આર્ટિક આર્ટિકલની ચર્ચા કરીશું સોરી આપણે આજે આજના આટલા જ આર્ટિકલ છે તમે સોશિયલ મીડિયા સાથે કનેક્ટ રહેવા માટે આ તમને લિંક પ્રોવાઈડ કરું છું બરાબર છે અહીંયા મેં તમને પ્રથમ જે લિંક છે એ ઇંગ્લિશ વોકેબ છે બીજી ઇન્સ્ટાગ્રામમાં આ પેજ રિલેટેડ જે બી કરંટ આવશે તેના પોસ્ટ અમે કરતા રહીએ છીએ ટેલિગ્રામમાં તમને આમની પીડીએફ મળી જશે બરાબર છે યુટ્યુબમાં તમારી અમે અમારી સાથે જોડાવા માટે નીચે મેં લિંક પ્રોવાઈડ કરી છે અને અમુક વિડીયો પણ ત્યાં લિંક દ્વારા પ્રોવાઈડ કરીશું અને તમને કોઈપણ ટોપિક પર સ્પેશિયલ ટોપિક પર કોઈ પણ તમને એવું લાગે કે આ ટોપિક પર તમારે એમસીક્યુ જોઈએ છે અથવા વિડીયો જોઈએ છે કે કોઈ ટોપિકની સમજણ જોઈએ છે તો એના માટે તમે નીચે અમને કોમેન્ટ કરી શકો છો એના બાબતે અમે તમને ટૂંક સમયની અંદર જ અમે તમને નીચે પૂરો વિડીયો તમને પ્રોવાઈડ કરી દઈશું આભાર